Russia, East European country, Italy, and England. I was in Jagai Jayavar. It was in America Javano Mante. And America just was an advocate of it. It was in America Javano Mante. Legal system, court, it was in 35 entered in the firm. કાગળો લખ્યા કે હું મુંબઈમાં પ્રેક્ટિસ કરતો એડવોકેટ છું, અમેરિકા આવું છું, તમારે લીગલ સિસ્ટમ જાણવી છે, તમને મળવું છે, કોર્ટો જોવી છે. બધાએ બહુ સારો પ્રતિસાદ આપ્યો. કોઈએ કહ્યું કે આવો, અમે તમને લંચ પર લઈ જઈશું, ડિનર પર લઈ જઈશું, કોર્ટમાં લઈ જઈશું, બધું કહ્યું. પણ એક લૉ ફર્મને એવું લાગ્યું કે મેં એમને ત્યાં નોકરીની અરજી કરી. એટલે એમણે જવાબમાં એમ લખ્યું કે સોરી, નો પોઝિશન અવેલેબલ. આ બધું કોરસ્પોન્ડન્સ મેં એક ફાઇલમાં મૂક્યું ને વિઝા લેવા ગયો. ઓફિસરે પહેલો સવાલ એ જ કર્યો કે વાય યુ વોન્ટ ટુ ટ્રાવેલ ટુ યુએસએ. બધાને આ સવાલ પૂછે છે ને મેં જવાબ આપ્યો કે ભાઈ, લાસ્ટ યર આઈ હેડ બીન ટુ ધીસ કન્ટ્રીઝ, નાવ આઈ વોન્ટ ટુ સી યુઅર કન્ટ્રી, એન્ડ આઈ ઓલ્સો વોન્ટ ટુ મીટ યુઅર એટર્નીઝ. અને કે વોટ ઇઝ ધ પ્રૂફ, એટલે મેં આખી ફાઇલ આપી દીધી એમને. એમણે પહેલી ફાઇલ આમ ખોલી, મારા કમનસીબે કહો કે તમારા લોકોના નસીબે કહો, પહેલું જ કાગળ કહેલો કે સોરી, નો પોઝિશન અવેલેબલ. ઓફિસરે તો ધડ દઈને ફાઇલ બંધ કરી અને મારા પર ફેંકી. મને કે વોટ ઇઝ રોંગ વિથ યુ. મને સમજ નહીં પડી કે ભાઈ આ શું કેમ વાત. અને કે આઈ એમ રિજેક્ટિંગ યોર વિઝા. અને હું કંઈ બોલું એ પહેલાં તો ગાર્ડ્સ દેખી હવે. હું ઘરે આવ્યો, તમે બોક્સિંગની લીગમાં જાઓ ને તમારો સામેવાળો બોક્સર તમને એક નોકઆઉટનો પંચ મારે તો કેવા આમ ચક્કર આવીને પડી જાઓ. હું એવી રીતે પડી ગયેલો, મને સમજ જ નહીં પડે કે મારા વિઝા પેલા એ ડિનાય કેમ કર્યા. મેં આખી કોર્ટમાં બધાને કીધેલું, જજોને ચેમ્બરમાં જઈને મળી આવેલો અને કીધેલું કે સાહેબ હું અમેરિકા જવાનું છું, પણ મારે તો વિઝા ડિનાય થયો, હું લોકોને મોઢું શું દેખાડું. એટલે અઠવાડિયા સુધી તો હું ઘરની બહાર નહોતો નીકળ્યો. પછી મેં અમેરિકાથી અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓના પુસ્તકો મંગાવ્યા, એ વાંચ્યા અને મને મારી ભૂલ સમજાઈ. તમે જ્યારે અમેરિકાના B1 B2 એટલે કે બિઝનેસ કે વિઝિટર્સ વિઝાની અરજી કરો છો ત્યારે અમેરિકાના ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ 214B હેઠળ એ કોન્સ્યુલર ઓફિસરે ધારી લેવું પડે છે કે તમે અમેરિકા બિઝનેસ માટે નહીં, ફરવા નહીં, પણ એ બહાને એમાં ઘૂસવા માગો છો. એટલે તમારે એને દેખાડી આપવું પડે કે ભાઈ, હું ખરેખર ત્યાં એક બિઝનેસમેન તરીકે જઉં છું, ફરવા જઉં છું, ત્યાં કાયમ રહેવાનો, નોકરી કરવાનો મારો બિલકુલ ઈરાદો નથી.